ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 88 ઉપર જુઓ, સંગીતા સાચી છે તો જુઓ. સંગીતા સાચી છે કે ખોટી? જો સાચી હોય તો આપેલ ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો, અને ખોટી હોય તો ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરો. સંગીતા સાચી હોય તો ખરાની નિશાની કરવાની, અને સંગીતા ખોટી હોય તો ખોટાની નિશાની કરવાની છે. સંગીતા તેના દાદા સાથે બજારમાં જાય છે, અને તે ત્યાં કેટલીક વસ્તુઓ જોઈએ છે. કઈ કઈ વસ્તુઓ જોઈએ છે તો જુઓ, તેલ, બિસ્કીટ, ઘી, ચોખા, આ વસ્તુઓ જોઈએ છે. આ વસ્તુની ઉપર તે લખેલી કિંમત પણ જોઈએ છે. તો જુઓ, તેલની કિંમત છે 70 રૂપિયા, બિસ્કીટ એટલે કે બિસ્કીટના પેકેટની કિંમત છે 25 રૂપિયા, ઘીની કિંમત છે 127 રૂપિયા, ચોખાની કિંમત છે 150 રૂપિયા. એટલે કે 10 કિલોગ્રામ ચોખાની કિંમત છે 150 રૂપિયા. સંગીતા આ વસ્તુઓ ઉપર લખેલી કિંમત જોઈ છે અને તેના દાદાને કહે છે. એક નંબર જુઓ, બિસ્કીટ કરતા ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. તો અહીં સંગીતા સાચી છે કે ખોટી એ આપણે જોવાનું છે. તો જુઓ, બિસ્કીટના પેકેટની કિંમત છે 25 રૂપિયા અને ઘીની કિંમત છે 127 રૂપિયા. તો અહીં ઘીની કિંમત વધારે છે બિસ્કીટના પેકેટ કરતાં, પણ સંગીતા શું કહે છે કે ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. બરાબર, તો તે શોધવા માટે સંગીતા અહીંયા સાચી છે કે ખોટી તે શોધવા માટે આપણે શું કરશું, આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત શોધીશું. તો તફાવત શોધવા માટે આપણે શું કરશું, બાદબાકી કરશું. તો જુઓ, તો ઘીની કિંમત છે 127 રૂપિયા. 127 રૂપિયા ઘીની કિંમત માઇનસ 25 રૂપિયા બિસ્કીટના પેકેટની કિંમત, 25 રૂપિયા બિસ્કીટના પેકેટની કિંમત, બરાબર. અહીં સોના ખાના ખાલી સ્થાનમાં 0 લખી લઈશું. આપણે શોધવાનો છે આ બે સંખ્યા વચ્ચેનો તફાવત. બરાબર, ચાલ જુઓ, 7 માંથી 5 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 7 માંથી 5 બાદ કરીએ તો 2 બાકી રહે. 2 માંથી 2 બાદ કરો કેટલા બાકી રહે? 2 માંથી 2 બાદ કરીએ તો 0 બાકી રહે. 1 માંથી 0 બાદ કરો કેટલા બાકી રહે? 1 માંથી 0 બાદ કરીએ તો 1 બાકી રહે. તો આ બે સંખ્યા વચ્ચે કેટલો તફાવત આવ્યો? 102 રૂપિયા. બરાબર ને? તો અહીં સંગીતા સાચી છે કે ખોટી? તો અહીં સંગીતા સાચી છે, કેમ કે બિસ્કીટ કરતા ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. જવાબ, આમ બિસ્કીટ કરતા ઘી 102 રૂપિયા વધારે મોંઘું છે. કેટલું મોંઘું છે? 102 રૂપિયા વધારે મોંઘું છે. બરાબર, તો અહીં સંગીતા સાચી છે. તો અહીં આપણે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશું, કેમ કે અહીં સંગીતા સાચી છે. સમજાયું? 2 નંબર, તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 200 રૂપિયા કરતા વધારે છે. તો અહીં આપણે શું શોધવાનું છે, સંગીતા સાચી છે કે ખોટી છે. સંગીતા શું કહે છે? તેલ અને ઘી બંનેની ભેગી કિંમત કરીએ તો એ કિંમત 200 રૂપિયા કરતા વધારે આવે છે, એવું સંગીતા કહે છે. તો જુઓ, આપણે શું કરવું પડશે અહીંયા સંગીતા સાચી છે કે ખોટી એ જાણવા માટે? તેલની કિંમત છે 70 રૂપિયા અને ઘીની કિંમત છે 127 રૂપિયા. બરાબર, તો આ બંને કિંમતનો આપણે સરવાળો કરવો પડશે. બરાબર ને? આપણે કુલ સંખ્યા જાણવી પડશે ને કેટલી આવે છે. તો ચાલો જોઈએ. તો જુઓ, 70 રૂપિયા તેલની કિંમત પ્લસ 127 રૂપિયા ઘીની કિંમત. બરાબર, આપણે શું શોધવાનું છે? કુલ કિંમત, કુલ કેટલા રૂપિયા આવે છે એ આપણે શોધવાનું છે. બરાબર, અહીં સોના ખાલી સ્થાનમાં શું લખી દેશો? 0. બરાબર, ચાલ 0 માં 7 ઉમેરીએ તો 0 માં 7 ઉમેરીએ તો 7 માં 2 ઉમેરો કેટલા થાય? 7 માં 2 ઉમેરીએ તો 9. 0 માં 1 ઉમેરીએ તો 0 માં 1 ઉમેરીએ તો 1. કેટલી આવી કુલ કિંમત? 157 રૂપિયા. તો શું આ 157 રૂપિયા એ 200 રૂપિયા કરતા વધારે છે?
200 રૂપિયા કરતા વધારે નથી, 200 રૂપિયા કરતા 197 રૂપિયા કેવા છે, ઓછા છે. તો અહીં સંગીતા કેવી છે, સાચી છે કે ખોટી? ખોટી છે. તો અહીં સંગીતા ખોટી છે. જવાબ આમ તેલ અને ઘી બંનેની ભેગી કિંમત 197 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 197 રૂપિયા થાય, જે 200 રૂપિયાથી ઓછી છે. 200 રૂપિયાથી ઓછી છે એટલે કે અહીં સંગીતા કેવી છે, ખોટી છે. તો અહીં આપણે આ ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરીશું. કેમ કે 3 નંબર જુઓ, ઘી અને 10 કિલોગ્રામ ચોખાની કુલ કિંમત 300 રૂપિયા કરતા ઓછી છે. તો જુઓ, ઘીની કિંમત છે 127 રૂપિયા અને ચોખાની કિંમત છે 150 રૂપિયા. સંગીતા અહીં સંગીતા સાચી છે કે ખોટી એ જાણવા માટે આપણે શું કરશું, આ ઘીની કિંમત અને ચોખાની કિંમતના બંને કિંમતનો શું કરશું, સરવાળો. એટલે કે આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીશું. કુલ કિંમત જાણવી પડશે કે કેટલી આવે છે. તો ચાલો જોઈએ, ઘીની કિંમત છે 127 રૂપિયા, ઘીની કિંમત પ્લસ 150 રૂપિયા 10 કિલોગ્રામ ચોખાની કિંમત. 150 રૂપિયા 10 કિલોગ્રામ ચોખાની કિંમત. આપણે શોધવાની છે કુલ કિંમત, એટલે કે કુલ રૂપિયા આપણે શોધવાના છે. કુલ કિંમત લગાવવાની શરૂઆત એકમના સ્થાનેથી બરાબર છે. 7માં 0 ઉમેરો, 7માં 0 ઉમેરીએ તો કેટલા થાય? 7માં 0 ઉમેરીએ તો 7. 2માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 2માં 5 ઉમેરીએ તો 7. 1માં 1 ઉમેરો કેટલા થાય? 1માં 1 ઉમેરીએ તો 2. 1માં 1 ઉમેરીએ તો 2. તો કેટલી આવી કુલ કિંમત? ઘી અને 10 કિલોગ્રામ ચોખાની કુલ કિંમત કેટલી આવી? 277 રૂપિયા. બરાબર. તો 277 રૂપિયા એ 300 કરતા કેવા છે, ઓછા છે ને. તો અહીં સંગીતા કેવી છે, સાચી છે. બરાબર. તો અહીં સંગીતા સાચી છે. જવાબ આમ ઘી અને 10 કિલોગ્રામ ચોખાની કુલ કિંમત 277 રૂપિયા થાય. કેટલી થાય? 277 રૂપિયા થાય, જે 300 રૂપિયા કરતા ઓછી છે. કેવી છે? 300 રૂપિયા કરતા ઓછી છે. તો અહીં સંગીતા કેવી છે, સાચી છે. તો અહીં ચોરસ બોક્સમાં આપણે ખરાની નિશાની કરશું, કેમ કે અહીં સંગીતા સાચી છે. 4 નંબરમાં જુઓ, તેલની કિંમત બિસ્કિટના પેકેટ કરતા 40 રૂપિયા વધારે છે. સંગીતા શું કહે છે, કે તેલની કિંમત બિસ્કિટના પેકેટ કરતા 40 રૂપિયા વધારે છે. તો જોઈએ સંગીતા સાચી છે કે ખોટી. તો જુઓ, તેલની કિંમત છે 70 રૂપિયા, બિસ્કિટના પેકેટની કિંમત છે 25 રૂપિયા. બરાબર. સંગીતા શું કહે છે, બિસ્કિટના પેકેટ કરતા તેલની કિંમત 40 રૂપિયા વધારે છે. તો અહીંયા સંગીતા સાચી છે કે ખોટી એ શોધવા માટે આપણે શું કરશું, આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત શોધશું. બરાબર. ચાલો જોઈએ. તો તફાવત શોધવા આપણે શું કરીએ છીએ, બાદબાકી. તો ચાલો જોઈએ, 70 રૂપિયા તેલની કિંમત માઇનસ 25 રૂપિયા બિસ્કિટના પેકેટની કિંમત. આપણે શું શોધવાનું છે, બંને સંખ્યા શું કરવાનું છે, આપણે અહીંયા બંને સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે. ચાલો, 0 માંથી 5 બાદ થશે, 9 થાય. શું કરશું, બાજુના સ્થાનેથી 10 કો, 7 ની ઉપર 6, 0 ની ઉપર 10. 10 માંથી 5 બાદ કરો, કેટલા બાકી રહે? 10 માંથી 5 બાદ કરીએ તો 5 બાકી રહે. 6 માંથી 2 બાદ કરો, કેટલા બાકી રહે? 6 માંથી 2 બાદ કરીએ તો 4 બાકી રહે. કેટલો આવ્યો, બે કેટલો આવ્યો જવાબ આપણો, 45. એટલે આ બે સંખ્યા વચ્ચેનો આપણો તફાવત આવ્યો 45. બરાબર. તો તેલની કિંમત બિસ્કિટના પેકેટ કરતા 45 રૂપિયા વધારે છે. બરાબર. અને સંગીતા શું કહે છે, કે 40 રૂપિયા
વધારે છે તો અહીં સંગીતા કેવી છે ખોટી છે કેમ કે તેલની કિંમત બિસ્કિટના પેકેટ કરતાં 45 રૂપિયા વધારે છે તો અહીં સંગીતા કેવી કહેવાય ખોટી કહેવાય આમ તેલની કિંમત બિસ્કિટના પેકેટ કરતાં 45 રૂપિયા વધારે છે તો અહીં સંગીતા કેવી છે ખોટી છે એટલે અહીં ચોરસ બોક્સમાં આપણે ખોટાની નિશાની કરીશું સમજાઈ ગયું તો મિત્રો તમારે પર આવી રીતે દાખલા ગણવાના છે હવે આપણે વાર્તા પ્રશ્નો બનાવતા શીખીશું એટલે કે વિધાનો પરથી વ્યવહારુ દાખલાના પ્રશ્નો કેવી રીતે બનાવવા તેના વિશે શીખીશું તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 89 ઉપર જુઓ જો અહીંયા વાર્તા પ્રશ્નો તો આજે આપણે વાર્તા પ્રશ્નો બનાવીશું કેવી રીતે એની સમજ ઉદાહરણ દ્વારા જોઈએ નિશા અને સોનુ વાર્તા પ્રશ્નો બનાવતા હતા નિશાએ કહ્યું વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે સોનુ તું આના પર પ્રશ્ન બનાવી શકે તો સોનુએ લખ્યું વર્ગમાં 13 છોકરા અને 14 છોકરીઓ છે તો બધા મળીને કેટલા વિદ્યાર્થીઓ થાય આ રીતે સોનુએ પ્રશ્ન બનાવ્યો વિધાન આપ્યું છે અને એના પરથી સોનુએ આ પ્રશ્ન બનાવ્યો તો તમારે પણ વિધાન પરથી પ્રશ્ન બનાવવાના છે એક નંબર જુઓ 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના વાળા માટે રાહ જુએ છે અહીં વિધાન આપેલું છે આના પરથી આપણે વ્યવહારુ કોયડાનો પ્રશ્ન બનાવવાનો છે તો જુઓ અહીં ચિત્રમાં અહીં સ્ત્રી અને પુરુષો લાઇનમાં ઊભા છે એટલે કે હરોળમાં ઊભા છે તો એવો શા માટે ઊભા હશે તો જો અહીં શું લખેલું છે તમારો મત ગણાય છે તો આ સ્ત્રી અને પુરુષો શા માટે ઊભા છે લાઇનમાં મત આપવા માટે તો આપણો પ્રશ્ન શું બનશે વિચારો જોઈએ તો આપણો પ્રશ્ન બનશે એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના મતદાનની રાહ જુએ છે હરોળમાં કુલ કેટલા લોકો છે એટલે આ રીતે બનશે અને એ પ્રશ્ન આપણે અહીં લખવાનો છે તો અહીં આપણો પ્રશ્ન આ રીતે બનશે બરાબર એક હરોળમાં 36 પુરુષો અને 52 સ્ત્રીઓ તેમના મતદાનની રાહ જુએ છે હરોળમાં કુલ કેટલા લોકો છે આ રીતે આપણો પ્રશ્ન બનશે તો ચાલો આગળ જોઈએ તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 90 ઉપર જુઓ બે નંબર આપણી પાસે બપોરના ભોજન માટે 20 મિનિટ અને રમત માટે 15 મિનિટ છે આ વિધાન અહીં આપેલું છે અહીં ચિત્ર પણ આપેલા છે જો અહીં તમારા જેવા બાળકો ભોજન કરે છે અને અહીં રમત પણ રમે છે આ બાળકોએ ભોજન માટે 20 મિનિટ લીધી અને રમત માટે 15 મિનિટ લીધી છે તો અહીં આપણો પ્રશ્ન શું બનશે ચલો બનાવો શું બનશે આપણો પ્રશ્ન તો અહીં આપણો પ્રશ્ન બનશે બપોરનું ભોજન 20 મિનિટમાં કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા તો તેમણે કુલ કેટલો સમય લીધો આ પ્રશ્ન આપણો અહીં બનશે એ પ્રશ્ન તમારે અહીં લખવાનો છે તો આપણો પ્રશ્ન બન્યો બપોરનું ભોજન 20 મિનિટમાં કર્યું અને પછી 15 મિનિટ રમત રમ્યા તો તેમણે કુલ કેટલો સમય લીધો આ આપણો પ્રશ્ન બનશે આવી રીતે સમજાયું તો જો અહીં આપણને વિધાન આપેલું છે ચિત્ર આપેલું નથી આપણે આ વિધાન પરથી પ્રશ્ન બનાવવાનો છે તો જો વિધાન 3 નંબરનું વિધાન જુઓ એક શાળામાં 278 છોકરાઓ અને 259 છોકરીઓ છે તો આ વિધાન પરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે શું બનશે આપણો પ્રશ્ન ચલો બનાવજો આપણો પ્રશ્ન શું બનશે તો આપણો પ્રશ્ન બનશે એક શાળામાં 278 છોકરાઓ અને 259 છોકરીઓ છે તો શાળામાં આ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એ આપણો પ્રશ્ન બનશે પ્રશ્ન બનશે એક શાળામાં 278 છોકરાઓ અને 259 છોકરીઓ છે તો આ શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે આ રીતે આપણો પ્રશ્ન બનશે આગળ જુઓ જુઓ 4 નંબર વિધાન એક બાગમાં ગુલાબના 219 છોડ અને મોગરાના 162 છોડ છે તો આ વિધાન પરથી પ્રશ્ન બનાવવાનો છે ચલો બનાવજે બરાબર છે તો આપણો પ્રશ્ન બનશે અહીંયા એક બાગમાં ગુલાબના 219 છોડ અને મોગરાના 162 છોડ છે તો આ બાગમાં કુલ કેટલા છોડ હશે આ આપણો પ્રશ્ન બનશે
આપણો પ્રશ્ન છે, એક બાગમાં ગુલાબના 219 છોડ અને મોગરાના 162 છોડ છે, તો આ બાગમાં કુલ કેટલા છોડ હશે? આ પ્રશ્ન બનશે. તો મિત્રો તમારે પણ વાટા પ્રશ્નો બનાવવાના છે વિડિયોનો પરથી. સમજાઈ ગયું? તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.